કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, બાદમાં રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી હતી। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને તેમણે એવું પણ કહ્યું હતું કે મારા પિતાની તબિયત નાદુરસ્ત છે અને તેના કારણે મારે આ ચૂંટણી નથી લડવી, અને બાદમાં તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી। અને હવે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે, કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા કે જેઓ ભાજપમાં જોડાશે, અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી અને હવે રોહન ગુપ્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, તો અનેક કારણો આપ્યા હતા તે વખતે તેમણે, અને એવું પણ કહ્યું હતું કે મને દબાણ પણ છે, પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમણે રાજીનામું કહી દીધું હતું કે મારે નથી લડવી લોકસભાની ચૂંટણી, અને બાદમાં રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી છે તે પાછી ખેંચી દીધી હતી। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી અને હવે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે। તો આપ જુઓ, કોંગ્રેસમાંથી વધુ એક વિકેટ પડશે, કોંગ્રેસમાંથી વધુ એક નેતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે, રોહન ગુપ્તા કે જેમણે જ્યારે લોકસભાની ટિકિટ તેમને જ્યારે આપી હતી કોંગ્રેસે અને તેમણે પાછી ખેંચી હતી। તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે રોહન ગુપ્તા, કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે। તેમણે રાજીનામું ધરી દીધું હતું અને અનેક વાતો ચાલી રહી હતી ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તો અંજલિ સિંઘ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અંજલિ, રોહન ગુપ્તા કે જિન્હોને રાજીનામા દિયા થા ઓર અબ વો ભારતીય જનતા પાર્ટી સે જુડ રહે હૈ। जी देखिए, बिल्कुल ये जानकारी दी जा रही है कि रोहन गुप्ता जल्द ही बीजेपी ज्वाइन कर सकते हैं, और अभी कुछ समय पहले ही उन्होंने जब कांग्रेस से इस्तीफा दिया था तो कई सीरियस एलिगेशन भी लगाए थे। ह्यूमिलिएशन का एलिगेशन लगाया था, कैरेक्टर असैसिनेशन का एलिगेशन लगाया था। उनका कहना था कि पार्टी में कम्युनिकेशन डिपार्टमेंट में जो है उसमें इस तरह का बिहेवियर जो है जिससे वो आहत है उसके चलते पार्टी से वो रिजाइन कर रहे हैं। और इसके बाद एक आप देखेंगे किस तरह से कांग्रेस की कई बड़े बड़े चेहरों का बीजेपी ज्वाइन करने का सिलसिला जो है वो लगातार जारी है, और अब ये माना जा रहा है कि इस कड़ी में रोहन गुप्ता भी एक नाम हो सकते हैं, और कुछ ही देर में ये आधिकारिक तौर पर भी जानकारी जो है सामने आ जाएगी, वो तस्वीरें भी शायद सामने आ जाएंगी कि रोहन गुप्ता जो है वो बीजेपी के दर पर वो भी नजर आएंगे। और लगातार जो अलग अलग, चाहे गौरव वल्लभ हो इससे पहले, अलग अलग इस तरह के कांग्रेस के वो चेहरे जो कांग्रेस के पक्ष में बात करते आए हैं वो एक एक करके बीजेपी ज्वाइन करते हुए नजर आ रहे हैं। जी अंजलि, रोहन गुप्ता से कोई बातचीत हो पाई है आपकी? देखिए, अभी तक रोहन गुप्ता की ओर से कोई इस पर जानकारी नहीं दी गई है या उन्होंने अभी तक कोई बातचीत इस पर नहीं रखी, अपना पक्ष नहीं रखा है। लेकिन ये बात जो है जानकारी जो सूत्रों के हवाले से मिल रही है वो जरूर मिल रही है कि जल्दी बीजेपी का दामन थाम लेंगे रोहन गुप्ता जी। बिल्कुल, धन्यवाद जुड़ने के लिए। તો જે રીતની માહિતી સામે આવી રહી છે, રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે।